श्री कृष्ण। देखो तो बोलो ने पा क्या मांगवानु छे। अरे मनसुख भाई, सवारे सरला बेन आव्या तमारा घरे सगाई तोड़वा माटे। पछी मैं रीना ने पूछ्यु तो रीना पासे थी मने साची वात जानवा मळी के रीना मां नथी बनी सकवानी, एवी वात सरला बेने करी। पण मनसुख भाई हाचू कहू, रीना ई खोटू बोली थी। ई एवू विचारती थी के एना लगन थई जाय अने पछी हूँ आखी जिंदगी एकली केम काढे, एटले मारे लीधे थईने ई खोटू बोली थी। बाकी એ માં ન બની શકે એ તો શક્ય જ નથી। મને એ નથી સમજાતું કે રેનાએ આવી વાત કરી શું કામ, આની પાછળનું કારણ શું હશે? એ મને છે ને ઘણા વખતથી કહેતી હતી કે બા બા મારા લગ્ન થઈ જાય પછી આખી જિંદગી તમે કેમ કાઢશો, તમે હાજા માંદા થાઓ તો તમારું ધ્યાન કોણ રાખશે, તમારું કોઈ છે નહીં, તો મારે લગ્ન નત કરવા। પણ હું એમ કહેતી હતી એને કે બટા દીકરી તો હારે જ હોપે ને, અને મારું જે થવું હોય એ થાય, પણ મારે તો તને સાસરે મોકલવી જ પડે ને। પણ એ એકની બે નોતી થાતી। એ બધું તો બરાબર છે, તો મારે તમને ફક્ત એટલું પૂછવું છે કે તમારા પરિવારમાં આ રીના સિવાય બીજું કોઈ? હા મનસુખભાઈ, મારો મોટો દીકરો હિંમત, પણ એને હું નહોતી ગમતી, એણે મને કાઢી મૂકી, એટલે હું છે ને રીનાના ઘરે કામવાળી તરીકે રહી હતી। રીના મારી પેટની દીકરી તો નથી, પણ એના ઘરે હું કામ કરતી હતી, અને કુદરતનું કરવું અમારા બે વચ્ચે માયા બંધાઈ ગઈ, અને બસ રીના જ મને માં ગણે છે। અને રીના હવે એમ કહે છે કે હું તમને એકલા મૂકીને લગ્ન નહીં કરું, પણ એ તો બરાબર નો જ કહેવાય ને, અને જો એ એવું કરે તો હું સ્વાર્થી કહેવા, એટલે હું તમને એક વિનંતી કરું છું કે તમે આ સગાઈ ન તોડો, મારી રીનામાં કોઈ ખોટ નથી। સારું બા, તમે ચિંતા ન કરો, અને અમે આ શક પણ નહીં તોડીએ, અને હું મારા દીકરાને સમજાવીશ કે રીનાને મળે અને એમને સમજાવે કે સંસારમાં તો આવું બધું ચાલ્યા જ કરતું હોય, અને રીનાને એવું પણ સમજાવવાનું કહીશ કે તમારી પણ કોઈ ચિંતા ના કરે, અને અમે પણ બેઠા છીએ ને, જો રીનાના લગ્ન થઈ જશે ને તો તમારી ચિંતા કરવી ને એ પણ અમારી જવાબદારી છે। તમારો ખૂબ ખૂબ આભાર। માં આભાર ના માનવાનો હોય બા, આ તો એક માણસાઈનો ધર્મ છે, અને હવે આ સગ પણ થઈ જાય તો તમે પણ અમારા સગા જ કહેવાવ ને। હા, અને આપડા વડીલ પણ। હા હા, ચાલો તો રજાલો। અરે બા, ચા બનાવો। ના ના, હું પીને જ આવી। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કોઈ ચિંતા ના કરતા હો। તું મારી સાથે લગ્ન નહીં કરી શકે, આ બધી જ વાતો ખોટી હતી ને તારી? તું બાનું બનાવી રહી હતી ને? ના ના, આવું તને કોણે કીધું? મને જેણે પણ કીધું હોય એને, એ બધું જાણવાની તારે કોશિશ નથી કરવાની। પણ એક વાત તો બાકી જ છે કે તું આ ખોટું બોલીને આપણી સગાઈ તોડવા માંગતી હતી। બોલ, શું કામ તોડવી હતી સગાઈ તારે? શું તને એવું નહોતો ગમતો? બોલ ને, જવાબ આપને મારી વાતનો। હા, સાચી વાત છે, મારે આ સગાઈ તોડવી હતી, અને એવું નથી કે હું તને પસંદ નથી કરતી, પણ આનું કારણ કંઈક બીજું જ છે। બીજું કારણ? એવું તે વળી બીજું કયું કારણ છે કે જે કારણે તું
મારી સાથે આપણી સગાઈને તોડવા માંગતી હતી. સારું, તને એક સવાલ પૂછું, એનો મને જવાબ આપજે. આપણા લગ્ન થઈ ગયા પછી મારી બાનું શું? તારી બાને તું કહેતી હોત તો મારી સાથે રાખત. ના, પણ મારી બાને મંજૂર નથી. એ એમની દીકરીના ઘરે ક્યારેય નહીં રહે. અને મેં તારાથી એક વાત છુપાવી છે, એ પણ હવે આજે કહી દઉં છું. કઈ વાત? તું વાતને આમ ગોળ ગોળ ના ફેરવ. જે કંઈ પણ વાત છે તું મને સીધી રીતે સમજાવ ને. બા મારા સગા બા નથી. શું? બા તારા સગા બા નથી તો કોણ છે પછી? એ બા વર્ષો પહેલા અમારા ઘરે કામવાળાની જેમ કામ કરતા હતા. થોડો સમય જતા મારા મમ્મી પપ્પાનું મૃત્યુ થઈ ગયું. મારી આગળ પાછળ કોઈ નહોતું જે મારી સાર સંભાળ રાખી શકે, મને ઉછેરી શકે. અને ત્યારે મારી ઉંમર પણ એટલી નહોતી કે મને કાંઈ સમજ પડે. એટલે બાએ એમનો પરિવાર ત્યાગ્યો, એમના છોકરાને, એમના સગા દીકરાને તરો છોડીને મારી સાથે રહ્યા, કારણ કે મારો ઉછેર કરી શકે. મારા બાએ મારા માટે ઘણું કર્યું છે જે પોતાના પણ ના કરી શકે ને, એનાથી પણ વિશેષ. તો તું જ વિચાર કરને, મારા આ બાને હું કઈ રીતે છોડીને આવી જાઉં તારા ઘરે? કઈ રીતે એમનો સાથ મૂકું? પણ આવી વાત હતી તો પછી તારે મને પહેલા કહેવાય ને. તને શું લાગે છે? હું તને સમજી શકું એટલો કાબિલ નથી. જો મેં તને પ્રેમ કર્યો છે, હું તને સારી રીતે સમજું છું, અને તું આ નાનકડી વાતને લઈને મારી સામે આટલું બધું જૂઠું બોલી. આકાશ, આ નાની અમથી વાત નથી. અને તને કહું તો શું કહું? તને એમ કહું કે મારી સાથે સાથે મારા બા પણ આપણી સાથે રહે છે. તું જે વાત કરી રહ્યો છે ને આકાશ, એ શક્ય નથી. શક્ય છે. હું તારા બાને મારી સાથે રાખવા માટે ખુશ છું, મને કોઈ વાંધો નથી. પણ મારા બા ક્યારેય નહીં માને. એટલે પ્લીઝ, હવે હું તારી આગળ હાથ જોડું છું. મને મળવાની કે મારી સાથે વાત કરવાની કોશિશ ના કરીશ? અરે પણ મારી વાત તો સાંભળ. અરે ચેક, તમે આવો આવો બેસો. વાહ, આ ઓલે મોટા શેઠ અમારા નાનકડાના ઘરમાં, ગરીબના ઘરમાં કા કામ પડ્યું લાગે છે. નકર મોટો માણસ કોઈ ગરીબના ઘરમાં નો આવે. પપ્પા, આ તમારી કડવી જીભ મોઢામાં રાખો ને તો વધારે કામ. આ શું બોલું છું ભાઈ? જો હિંમતભાઈ, હું અત્યારે થોડીક વ્યવહારિક ચર્ચા કરવા તમારી પાસે આવ્યો છું. તો આ તમારા બા જે છે એ એમના શેઠની દીકરીને ઉછેરવા માટે એમના ઘરે રહેવા જતા રહ્યા, એ બધું તો ઠીક છે. હવે એમના શેઠની દીકરી પણ મોટી થઈ ગઈ છે, તો હવે તમે તમારા બાને તમારી સાથે કેમ નથી રાખતા? વાહ, જોયો, કાઢું ને બિલાડું, એને કઈક કામ હોય તો જ આવડે. હવે કેમ ભાઈ, ડોહીને મારે વારે પધરાવી દેવા છે મારી ઘરે મારા બાને, એટલે મારે હાંસવવાના અને તમને વહુ મળી જાય. ગજબ છે ભાઈ મોટા માણસનો, જોયો. બટ આ તું હજી નાનો છો, દુનિયાદારી જોઈને બેઠો છે બાપ. જુઓ શેઠ, હું તમને એક હકીકત વાત જણાવી દઉં કે જ્યારે રીનાના મમ્મી મરી ગયા ને ત્યારે મારી બાઈડી આત્મહત્યા કરી હતી. તો એ મારો દીકરો નાનો હતો, પણ મારા બાને તો પ્રેમના ઉમળખા જાગ્યા કે શેઠની દીકરી છે, બિચારી એકલી છે, એને કોણ મોટી કરશે? તો ન્યાય એને મોટી કરવા આવી ગયા અને એના દીકરાના દીકરા હમું જોયું નહીં. મારો છોકરો નાનો જ હતો, મારે ડોહીને કઈ જરૂર જ નથી. હિંમતભાઈ, જો મારે તમને સલાહ તો ન દેવાય, પણ છતાંય હું તમને એટલું કહું કે એ સમયે જ્યારે તમારા બા એ શેઠના ઘરે રહેવા જતા રહ્યા, ત્યારે તમે શેઠની દીકરીને જ તમારી ભેગી રાખી હોત ને તો આજે આવી પરિસ્થિતિ જ ઊભી ન થાય. એ તો બધા મોટા માણસોના દીકરા, એ થોડા અમારા ગરીબ માણસોની ઘરે રહે. વાતો કરો છો તમે તે બેટા, તો આવાની વાતમાં આવી જતો નહીં. આવા એટલે એને કેવા સમજો છો? કેટલો ઉપકાર છે આપણી, ભીખ માંગવા આવ્યો છે ને છોકરાની વહુ ની અહીંયા. બસ પપ્પા, અત્યારે આપણે આ ઘરે રહી છીએ એ પણ એમનું જ છે ને. તો રાખી લે પાછું, આપણે બીજે રહેવા વ્યા જાવ ને. એની માથે થોડી ભૂંગળી ભાંગી છે. જોયું,
આમાં છે ને નકરી ગંદકી જ ભરી છે. જો બેટા, હું તો એક અહીંયા વ્યવહારિક ચર્ચા કરવા આવ્યો હતો. વ્યવહારિક ચર્ચા? તમારું કામ કઢાવવા આવ્યા? એટલે તમારા છોકરાની યારે જોલી રીનાના લગ્ન થઈ જાય, ડોહીમાને મને આપી જો, એટલે તમારું કામ નીકળી જાય. વ્યવહારિક મને શીખવાડવા બેઠા. હિંમતભાઈ, તમે ખોટું વિચારો છો. કદાચ રીના મારા દીકરા સાથે લગ્ન નહીં કરે ને તો દુનિયામાં બીજી ઘણી છોકરીઓ પડી છે, એની સાથે હું મારા દીકરાના લગ્ન કરાવી દઈશ. તો પછી કરાવો ને, આ હું કેમ લબડો છો? તમને ખબર છે, આકાશ શેઠ અને રીના બેન એકબીજા વગર નહીં જીવી શકે. પ્રેમની વાતો બધી ખોટી છે, હું તને પહેલાય કહેતો હતો, અત્યારે કહું છું. હા, એ વાત સાચી. જેનામાં નકરી નફરત જ ભરી હોય એને થોડી પ્રેમની ખબર પડે. બેટા અશોક, મારા કારણે તમે તમે બાપ દીકરો બે ઝઘડો ન કરો. અમારું જે થવાનું હશે એ થશે, ભગવાનની મરજી. પણ તું તારા પપ્પાની સાથે આવું વર્તન ન કર. હા, અહીંયા આવીને બાપ દીકરા વચ્ચે ભવાડા ચાલુ કરે, આવા પાછા સજેશન કરે, તમને સલાહ કરે. વાહ, કઈ વાંધો નહીં, હું હવે રજા લઉં છું. બેટા શેઠ, મારા પપ્પાનું કઈ ખોટું નહીં લગાડતા, અને છે ને કઈક રસ્તો મળશે આપણને. એ ગોતી લે રસ્તો આ છે. આ બસ થી કઈ રસ્તો નહીં મળે, આશા નહીં રાખતા. હું હવે રજા લઉં છું. રજા લ્યો, રજા લ્યો. જય શ્રી કૃષ્ણ. બેટા ખોટો લબડશો એ શેઠ ની વાહે. પોતાનું કામ કઢાવો મોટા માણસ હતો, આવા ફતવા કરે. ફતવા તો છે ને તમે કર્યા છે, આની કરતા તો ભગવાને મને તમારા ઘરે જન્મ જ ન આપ્યો હોત ને તો સારું હતું. આ ઓલા શેઠ નું એઠું પાણી પી ગયો લાગે. આઈને બાપ ને શીખવાડે છે આવું કરવું, ધ્યાન કરવું. હાશ.